નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી લુઈ બ્રેલ અંધજનોની આંખના સર્જક લુઈ બ્રેલનો જન્મ ઈસવીસન અઢારસો ને નવમાં પેરિસમાં થયો હતો ત્રણ વર્ષની ઉંમરે રમતા રમતા લોખંડની આર અકસ્માતે વાગી જતાં આંખ ફૂટી ગઈ અને પછી એમાં ચેપ લાગવાથી બીજી આંખ પણ જતી રહી આમ બાળપણમાં જ આ બાળક અંધ બની ગયો શિક્ષક એબ પોલીસે જગતની સુંદરતા અને વિચિત્રતાનો પરિચય કરાવ્યો વિદ્યાર્થી તરીકે તે ખૂબ જ તેજસ્વી હતો નાનપણમાં ઓર્ગન વગાડતા અંધોનું સ્પર્શ જ્ઞાન તીવ્ર હોવાનું જ્ઞાન લોહીને થયું અંધ વ્યક્તિ સ્પર્શ જ્ઞાન દ્વારા ઊંચા નીચા ભાગના સૂક્ષ્મ ફરક ઓળખી શકે છે આ તત્વનો ચોક્કસ ઉપયોગ કરવા માટે તેમણે છ ટપકાનો આધાર લીધો અને આ લિપિ શોધી કાઢી એક અંધશાળાના મુખ્ય અધ્યાપકે બ્રેલની આ પદ્ધતિનો પોતાના અંધ વિદ્યાર્થીઓના લખવા વાંચવા તેમજ કળા શીખવા માટે પ્રથમ ઉપયોગ કર્યો આ પદ્ધતિની ઉપયોગિતા અને પરિણામ તરત જ ધ્યાનમાં આવ્યા અને બ્રેલ લિપિનો પ્રસાર અને પ્રચાર થવામાં મદદ થઈ લુઈ બ્રેલ જે અંધ શાળાના વિદ્યાર્થી હતા તે જ શાળામાં પછી તેમને શિક્ષકની નોકરી મળી પરંતુ આજે વિશ્વભરમાં સ્વીકૃત થયેલ બ્રેલ લિપિ પદ્ધતિનો તેમના જીવન દરમિયાન પ્રસાર થયેલ જોવાનું નસીબ તેમને પ્રાપ્ત થયું નહીં ત્રેવીસ ફેબ્રુઆરી અઢારસો બાવનના રોજ તેમનું નિધન થયું ચંચી મહેતા તેમને અંજલી આપતા લખે છે કુદરતની બલિહારીએ જે સળિયાએ લુઈની આંખો છીનવી લીધી તે જ સળિયા સોયાના ઉપયોગ કરી તેમણે કાગળ કાગળ પર કાણા પાડીને એક એવી અદ્ભુત લિપિ વિકસાવી કે જેની મદદથી દુનિયાના હજારો અંધજનોને જ્ઞાનના દિવ્ય પ્રકાશમાં પ્રવેશવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે લુઈ બ્રેલ ભલે આજે સદેહ આ પૃથ્વી પર નથી પરંતુ બ્રેઇલ લિપિ દ્વારા તો એ જગતભરમાં વિહરી રહ્યા છે અને દીર્ઘકાળ સુધી વિહરશે ધન્ય છે લુઈ બ્રેઇલને કે જેમણે બ્રેઇલ લિપિ શોધીને અંધકારમય ભાવિમાં શિક્ષણની જ્યોત પ્રસરાવી દીધી